જય મિત્રો, શ્રી યુવા કરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મમાં અને મેચ મંત્રના એપિસોડ 19માં આપનું સ્વાગત છે. ગયા વ્યક્તિથી આપણે એક પેપર સિરીઝ શરૂ કરી છે મિત્રો, જેની અંદર છે આપણે લેવાયેલા પેપરો છે સોલ્વ કર્યા છે. આ સન્ડે આપણે છે એ 14/2/2021 રોજ છે, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઇકોનોમિક ઇન્વેસ્ટિગેટરનું જે પેપર લેવાયેલું છે એમાં મેથ અને રિઝનિંગના પૂછાયેલા પ્રશ્નો આપણે જોવાના છીએ. બરાબર, એકદમ સરળ બધા પ્રશ્નો છે. બરાબર, અને આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી થઈ શકે તેવા પ્રશ્નો છે. તો આપણે શરૂઆત કરીએ. તો પહેલો સવાલ આવો હતો કે ₹200ની પડતર કિંમત ધરાવતો રમકડું 10% ખોટ ખાઈને વેચતા તેની વેચાણ કિંમત ₹ ખાલી જગ્યા ઉપજે. બરાબર, ધ્યાન આપજો મિત્રો, રમકડું કેટલા રૂપિયાનું છે? તો કે ₹200નું. ખોટ કેટલી? 10%. તો 200 ના 10% કરો તો 200 નાની જગ્યાએ ગુણાકાર, 10% નિશાની દૂર કરવા માટે છેદમાં 100 છેદ ઉડાડીએ તો 0 0 કેન્સલ કરીએ તો 20×1 એટલે કે ₹20 ખોટ જાય. ₹200નું રમકડું હોય અને તે ₹20 ખોટ ખાઈને અને ₹20 ઓછા લઈને વેચી દેવામાં આવે તો વેચાણ કિંમત કેટલી હોય? તો 200માંથી 20 બાદ કરો તો વેચવાથી કેટલા રૂપિયા ઉપજે? તો કે 180 રૂપિયા ઉપજે. તો આવા દાખલા પૂછાતા હોય તો આપણે જે સમય જોઈએ છે 35 સેકન્ડ, એની પણ કોઈ જરૂર પડતી નથી. આપણે મેન્યુઅલી ગણતરી કરી શકીએ છીએ. બરાબર, નેક્સ્ટ સવાલ જુઓ. અક્ષય મોબાઈલ શોપમાં સોમવારથી શુક્રવાર સુધીમાં કુલ 60,000 રૂપિયાનો વકરો થયો. તેનો વર્તુળ આલેખ દોરેલ છે. સોમવારે 72 ડિગ્રીનો ખૂણો દોરેલ છે તો સોમવારના દિવસે કેટલા રૂપિયા વકરો થયો છે? મિત્રો, તમને વર્તુળ આલેખમાં એક ખબર હોવી જોઈએ કે વર્તુળ આલેખમાં છે એ કુલ ખૂણો 360 ડિગ્રીનો હોય. વર્તુળ આલેખમાં કુલ ખૂણો કેટલો હોય? 360 ડિગ્રીનો ખૂણો હોય. આ 360 ડિગ્રીમાં ખૂણામાં કુલ વકરો તમને આપ્યો છે કેટલો? 60,000 રૂપિયા. એટલે 360 ડિગ્રીમાં 60,000 રૂપિયાનો વકરો તમારે વેચવાનો છે. 360 ડિગ્રીનો ખૂણો છે, કુલ વકરો છે 60,000 રૂપિયા. બરાબર, એમાં સોમવારે કેટલો ખૂણો બતાવે? તો કે 72 ડિગ્રીનો. તો સોમવારના દિવસે કેટલો વકરો થયો છે? મિત્રો, સિમ્પલ વસ્તુ, 360 ડિગ્રીમાં કેટલા રૂપિયા? 60,000 રૂપિયા. 360 ડિગ્રીમાં 60,000, તો 72 ડિગ્રીમાં કેટલા? બરાબર, તો આપણો આન્સર આવશે 72×60,000 ભાગ્યા 360. બરાબર, છેદ ઉડાડ દઈએ આપણે, 0 0 કેન્સલ. ધ્યાન આપજો મિત્રો, 12×6 72, 6×6 37, 6×2 12. એટલે આપણો આન્સર આવે 2×6,000. 6,000×2 તો કેટલા થાય મિત્રો? 12,000 રૂપિયા. તો સોમવારના રોજ છે એ કેટલો વકરો થયો હશે? તો કે 12,000 રૂપિયાનો વકરો થયો હશે. હવે તમને એક સિમ્પલ વસ્તુ યાદ હોવી જોઈએ, વર્તુળ આલેખમાં કુલ ખૂણો કેટલો? તો વર્તુળ આલેખ હંમેશા કુલ ખૂણો કેટલો હોય? 360 ડિગ્રી. સિમ્પલ ત્રિજ્યા છે, 360 ડિગ્રીમાં 60,000 રૂપિયા. તો સોમવારે 72 ડિગ્રી ખૂણો બતાવે તો 72 ડિગ્રીએ કેટલા? બરાબર, નેક્સ્ટ આગળ વધીએ. ₹190માં ખરીદેલી ઘડિયાળની ચાપેલી કિંમત કેટલી રાખવી જોઈએ જેથી તે વેપારીને 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય? ધ્યાન આપજો મિત્રો, તો પહેલાં તમને એક ખબર હોવી જોઈએ કે વસ્તુની કિંમત કેટલી આપી તમને? 190. નફો કેટલો લેવો છે? 25%. બરાબર, નફો લેવો છે આપણે 25%. તો ધ્યાન આપો મિત્રો, વસ્તુની કિંમત છે 190 રૂપિયા, 25% નફો લેવો હોય તો નફો કેટલા રૂપિયા લેવો પડે? તો નફો બરાબર 190 ના નાની જગ્યાએ ગુણાકાર 25%, અને ટકાની નિશાની દૂર કરવા માટે ભાગ્યા 100. તો નફો બરાબર 190 ના 25%, 190×25 ના છેદમાં 6 છેદ ઉડાડી દઈએ, 25 ચોકા 100. 190×4 તો 16. 19માંથી 16 ગયા, 3×0=7, 4×4=28, 7×4=28, 30માંથી 28 ગયા, 2×0 આવ્યા અને 4×5=20. બરાબર, એટલે કે 47.5 રૂપિયા નફો લેવો પડે. વસ્તુની કિંમત કેટલી? તો કે 190 રૂપિયા. 190 રૂપિયા નફો કેટલો લેવો? 47.5 રૂપિયા. તો કુલ વેચાણ કિંમત છે એ કેટલી રાખવી પડે એ ખબર પડે, કારણ કે વેચાણ કિંમત એટલે શું? તો કે મૂળ કિંમત વત્તા નફો. મૂળ કિંમત વત્તા નફો કરો તો તમને વેચાણ કિંમત મળે. બરાબર, તો વેચાણ કિંમત કેટલી રાખવી પડે? તો કે 190×47.5, ટોટલ મારીએ 0.5, 7×9=4, 13×3=1, એટલે 237.5 રૂપિયામાં છે એ તમારે વસ્તુ વેચવી પડે.
પણ ગ્રાહકને તમારી પાસે 5% વળતર પણ આપવાનું છે. બરાબર, ધ્યાન આપજો, ગ્રાહકને 5% ડિસ્કાઉન્ટ પણ આપવાનું છે. ડિસ્કાઉન્ટ આપ્યા પછી, વેપારીને 237.5 રૂપિયા મળવા જોઈએ. એટલે તમારે કિંમત છે હંમેશા કેવી છાપવી પડે, 237.5 કરતાં વધુ છાપવી પડે. 237.5 કરતાં હંમેશા વધારે કિંમત છાપવી પડે, તો જ તમે ડિસ્કાઉન્ટ આપો. છતાં પણ વેપારીને 237.5 રૂપિયા મળે. એટલે છાપેલી કિંમત છે, આપણે પૂછવામાં આવ્યું છે કે છાપેલી કિંમત કેટલી રાખવી પડે, તો છાપેલી કિંમત 237.5 કરતાં તો વધુ જ રાખવી પડે, એ આપણે ખબર પડી ગઈ. તો ધ્યાન આપજો, આ બંને વિકલ્પ તો આવી શકે નહીં, કારણ કે આમાં તો 237.5 કરતાં તો ઓછા વિકલ્પ છે, એટલે આ બંને આવી શકે નહીં. તો આપણી પાસે વધ્યા 250 અને 300. તો પહેલાં ચેક કરીએ, 250, 250માં 5% ડિસ્કાઉન્ટ આવે, 250ના 5% ટકા નિશાન દૂર કરવા માટે છેદમાં 100 મૂકો, 0 0 કેન્સલ, 5 2 10 25 ભંજાવે, એટલે 12.5 રૂપિયા છે એ હું ડિસ્કાઉન્ટ આપું, વળતર આપું. બરાબર, ધ્યાન આપજો, તો 250ની વસ્તુ અને 12.5 રૂપિયા ડિસ્કાઉન્ટ આપો, તો 250માંથી 12.5 કાઢીએ તો કેટલા મળે, 237.5 રૂપિયા મળે, જે અહીંયા મળે છે. બરાબર, જેથી આપણો આન્સર આવશે ઓપ્શન એ. જો ન આવે તો પછી ઓપ્શન બી છે, આપણે ચેક કરવાનો રહે. બરાબર, પણ ઓપ્શન એની અંદર છે, તમે જોઈ શકો કે 250ની વસ્તુ છે, 5% ડિસ્કાઉન્ટ આપે, 12.5 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે, તો એ વસ્તુને 237.5ની અંદર વેચી શકાય છે, જે અહીંયા ઓલરેડી આપણને મળી ગયું હતું. બરાબર, તો આપણો આન્સર આવશે 250 રૂપિયા. નેક્સ્ટ જોઈએ, 6 લાલ 4 સફેદ અને 5 વાદળી દડા ધરાવતી એક પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો લાલ દડો ન આવવાની સંભાવના કેટલી, લાલ દડો ન આવવાની સંભાવના કેટલી. ધ્યાન આપજો મિત્રો, તો સંભાવના એટલે શું, તો સંભાવના એટલે શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર, સંભાવના એટલે શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. શક્ય પરિણામો એટલે શું, તો આપણે જેવા પરિણામો જોઈએ છે તેવા પરિણામ. શક્ય પરિણામો એટલે આપણે જેવા પરિણામો જોઈએ છે તેવા પરિણામ. તો આપણે જોઈએ, આપણે કેવું પરિણામ જોઈએ, તો કે લાલ દડો ન આવવો જોઈએ. બરાબર, એટલે કે જે 6 લાલ દડા છે આમાંથી એકે આવવો જોઈએ નહીં. આમાંથી આવે તો વાંધો નથી, એટલે આ 4 અને આ 5, આ 9માંથી એક દડો આવે તો કંઈ વાંધો નથી. આપણે દડો કેટલો પસંદ કરવાનો છે, એક દડો પસંદ કરવાનો છે. એટલે આપણે જોઈએ છે પરિણામ, તો કે 4 ને 5 9માંથી 1, 9C1, 9માંથી 1. અને કુલ, તો કુલ તો બધામાંથી કોઈ પણ એક આવી શકે, 5 ને 4 9 9 ને 6 15, તો 15માંથી કોઈ પણ એક આવી શકે, તો 15C1. બરાબર, 9C1ની કિંમત થાય 9, 15C1ની કિંમત થાય 15, 3 તેરી 9, 5 તેરી 15, એટલે કે આપણો આન્સર આવે 3/5. બરાબર, આપણો આન્સર આવે 3/5. તો સંભાવના એટલે મિત્રો શક્ય પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર, નેક્સ્ટ આગળ વધીએ. જો એક ગુણોત્તર શ્રેણીનું 5મું પદ 81 અને પ્રથમ પદ 16 હોય તો આ ગુણોત્તર શ્રેણીનું 4થું પદ શું થાય. ધ્યાન આપજો મિત્રો, તો પહેલાં તો ગુણોત્તર શ્રેણીનું 8મું પદ મેળવતા તમને આવડવું જોઈએ. ગુણોત્તર શ્રેણીનું છે એ 8મું પદ, જેને દર્શાવાય ટી એન વડે, એનું સૂત્ર છે AR⁻ⁿ-1. બરાબર, એનું સૂત્ર છે AR⁻ⁿ-1. ગુણોત્તર શ્રેણીનું 8મું પદ મેળવવાનું સૂત્ર છે AR⁻ⁿ-1, જ્યાં એ એટલે પ્રથમ પદ, આર એટલે ગુણોત્તર રેશિયો, રેશિયો મેળવવા માટે બીજું પદ ભંજા પહેલું પદ કરવું પડે, અને એન એટલે પદોની સંખ્યા. તો પ્રથમ પદ એટલે કે એની કિંમત તમને આપી દીધી. પ્રથમ પદ મિત્રો તમને રકમમાં આપેલું છે, પ્રથમ પદ કેટલું છે 16, તો એની કિંમત આપી દીધી આપણને 16. આ 5મું પદ છે, તો તમારે 5મું પદ જોતો તો T5 લખવું પડે. T5 બરાબર, એની કિંમત તમને આપી 16, આર તમને ખબર નથી. 5મું પદ છે એટલે 5 આવશે, 5 - 1 એટલે થઈ ગયા 4, આના બરાબર તમને આપી દીધા. કેટલા 5મું પદ કેટલું છે તમારું 81, તો અહીંયા બરાબર મૂકું છું 81. આ 16 છે ને બરાબરની સામેની સાઈડ દવા દઉં, તો આરની 4 ઘાત બરાબર 81/16. 4 ઘાત કાઢવા માટે છે એ ચતુર્થમૂળ કરવું પડે. ચતુર્થમૂળ એટલે વર્ગમૂળનું વર્ગમૂળ, તો 81નું વર્ગમૂળ 9, 9નું વર્ગમૂળ 3, એ જ રીતે 16નું વર્ગમૂળ 4, 4નું વર્ગમૂળ 2, તો આરની કિંમત મળી ગઈ આપણને 3/2. આરની કિંમત મળી ગઈ આપણને 3/2. હવે આપણી પાસે મિત્રો માંગેલું શું છે, તો કે 4થું પદ માંગેલું છે. 4થું પદ, તો 4થું પદ એટલે T4,
બરાબર એ આર રેસ ટુ એન માઇનસ વન. એ એટલે પ્રથમ પદ જે આપણે આપેલું છે 16 ગુણ્યા આરની કિંમત આપણે મળી ગઈ 3/2 રેસ ટુ એન, એન એટલે ચોથું પદ છે 4 - 1 એટલે થઈ ગયા 3. તો 16 ગુણ્યા 3નો ઘન, તો 3નો ઘન થાય 27. 2નો ઘન, તો 2નો ઘન થાય 8. 8 × 2 = 16 અને 27 × 2 = 54 એટલે કે આ સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ છે એ કેટલું હશે? તો કે 54 છે એનું ચોથું પદ હશે. બરાબર, તો આ રીતે સરળતાથી તમે સોલ્વ કરી શકો. માત્ર એક સૂત્ર તમને આવડવું જોઈએ કે સમગુણોત્તર શ્રેણીનું એનનું પદ મેળવવા માટે કયું સૂત્ર હશે? તો ટીએન બરાબર એ આર રેસ ટુ એન માઇનસ વન. નેક્સ્ટ જોઈએ 20, 25, 30 up to 140 શ્રેણીમાં કુલ કેટલા પદો આવ્યા છે? મિત્રો, આ સમાંતર શ્રેણી છે. જો અંતર બધી જગ્યાએ સરખું છે અને સમાંતર શ્રેણીમાં પદો પૂછેલા હોય તો પદોની સંખ્યા એટલે કે એન બરાબર એલ માઇનસ એ ભાંગ્યા ડી પ્લસ વન. સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા પૂછે આપણને તો સૂત્ર યાદ રાખવાનું છે એન બરાબર એલ માઇનસ એ ભાંગ્યા ડી પ્લસ વન. બરાબર, એલ એટલે અંતિમ પદ, તો અંતિમ પદ કેટલું છે? 140. એ એટલે પ્રથમ પદ જે છે 20. ડી એટલે ડિફરન્ટ તફાવત, બીજું પદ માઇનસ પહેલું પદ. 25માંથી 20 જાય તો વધે 5 + 1. 140 - 20 એટલે 120 છેદમાં 5 + 1. 120 / 5 એટલે 24 + 1. 24 + 1 એટલે આપણો આન્સર કેટલો આવે મિત્રો? 25. એટલે કે આ શ્રેણીમાં છે એ કુલ કેટલા પદો હશે? તો કે 25 પદ હશે. બરાબર, નેક્સ્ટ 3 મીટર ઊંચા અને 8 મીટર વ્યાસવાળા શંકુ આકારના એક તંબુ બનાવવા કેટલા ચોરસ મીટર કાપડ જોઈએ? પાઈ બરાબર 3.14 લેવો. હવે ધ્યાન આપજો મિત્રો, એક તમારે છે એ શંકુ આકારનો તંબુ બનાવવાનો છે જેમાં તમને ઊંચાઈ આપી દીધી, એટલે આ માપ તમને આપી દીધું છે. કેટલું ઊંચાઈ? 3 મીટર. અને વ્યાસ એટલે આખું માપ આપ્યું તો ત્રિજ્યા નથી અડધી થાય, તો 8 મીટર વ્યાસ આપ્યો તો આખું માપ 8 આપ્યું તો ત્રીજા છે અડધી એટલે કેટલી થશે મિત્રો? 4 થશે. બરાબર, હવે તમે જોઈ શકો મિત્રો, બરાબર ધ્યાન આપજો કે આને ધ્યાનમાં લો તો આ છે એક કાટકોણ ત્રિકોણ બને છે. અહીંયા કાટકોણો છે. બરાબર, કાટકોણ ત્રિકોણ હોય એટલે પાયથાગોરસનો પ્રમેય આવે. પાયથાગોરસનો પ્રમેય એવું કહે કાટખૂણો સમાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ જેટલો થાય. એ 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 16 + 9 = 25 ને 25નો વર્ગમૂળ થાય 5 એટલે કે આ બાજુ આપણને મળે 5. બરાબર, તો પાયથાગોરસ ઉપરથી પહેલાં છે એ એક બાજુ આપણે મેળવી, કારણ કે આપણે જોઈએ છે ક્ષેત્રફળ, કેટલા ચોરસ મીટર કાપડ જોઈએ છે એટલે શંકુનું ક્ષેત્રફળ આપણી પાસે માંગેલું છે. અને શંકુના ક્ષેત્રફળનું સૂત્ર મિત્રો આવું છે પાય આર એલ. એલ એટલે તિર્યક લંબાઈ, ત્રાસી લંબાઈ જે આ એ આપણે સૂત્રની અંદર જોઈતી હતી એટલે અગાઉથી આપણે મેળવી લીધી. હવે કિંમત મૂકી દઈએ, પાય એટલે 3.14, આર એટલે ત્રિજ્યા તો કેટલી છે? 4. આર એટલે ત્રિજ્યા કેટલી? 4. બરાબર, અને એલ એટલે તિર્યક લંબાઈ જે કેટલી મળી ગઈ આપણને? 5. તો ઘણી વખત એક્ઝામમાં છે મિત્રો ભૂલ કરીને આવતા હોઈએ, આપણે જે ઊંચાઈ છે એને તિર્યક લંબાઈ સમજીને મૂકી દેતા હોય જેથી કરીને આન્સર આવે નહીં અથવા તો ખોટો આવી શકે. બરાબર, તો એવું ન બને એનું ખાસ ધ્યાન આપજો. તો પાયથાગોરસ ઉપરથી પહેલાં આપણે તિર્યક લંબાઈ મૂકી, ત્યારબાદ સૂત્ર છે પાય આર એલ એમાં કિંમત મૂકે, 5 × 4 થઈ ગયા 20. બરાબર, ધ્યાન આપજો. ગુણાકાર કરીએ, 20 × 3 તો 20 × 3 = 60 + 14 + 2 = 28 એટલે 280. પણ પોઈન્ટ પછી 2 આંકડા છે. બરાબર, તો એ પોઈન્ટ પછી 2 આંકડા એટલે 2.80. તો 60 + 2.80 60 ને 62.80 65 ન લખો તો ચાલે, એટલે હું આન્સર લખીશું 62.8 મીટર છે ચોરસ મીટર. 62.8 ચોરસ મીટર કાપડની જરૂર પડે. બરાબર, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આવીએ. જો ઝેડ બરાબર 24, એક્સ બાર બરાબર 18 અને હોય તો એમની કિંમત શું? તો મિત્રો ઝેડ એટલે શું? તો કે ઝેડ એટલે થાય બહુલક. ઝેડ એટલે બહુલક, એક્સ બાર એટલે મધ્યક. એક્સ બાર એટલે મધ્યક અને એમ એટલે મધ્યસ્થ. ઝેડ એટલે બહુલક, એક્સ બાર એટલે મધ્યક અને એમ એટલે મધ્યસ્થ. એટલે કે તમને મધ્યક
અને બહુલક આપેલો છે અને મધ્યસ્થ તમારી પાસે માંગેલો છે. તો મધ્યક, મધ્યસ્થ, બહુલક આ ત્રણેય વચ્ચેનો સંબંધ તમને ખબર હોવી જોઈએ. તો એક સૂત્ર બરાબર યાદ રહેવું જોઈએ કે ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર. ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર. તો ઝેડની કિંમત કેટલી? તો અહીં આપી દીધી આપણે 24, તો ઝેડની જગ્યાએ મૂકે છે 24 બરાબર 3m, એમની કિંમત આપણી પાસે માંગી, માઇનસ 2x બાર, x બારની કિંમત છે 18. તો 24 બરાબર 3m માઇનસ 18, 2 36, માઇનસ 37 બરાબર ને આ બધો તો પ્લસ થાય, 24 પ્લસ 37 એટલે થઈ ગયા 60 બરાબર 3m બરાબર. તો m બરાબર 60/3, 60/3, તો 20 તેરી 60. તો એમની કિંમત આપણને મળી ગઈ મિત્રો 20 બરાબર. તો એમની કિંમત કેટલી આવે? 20. તો આ સરળતાથી તમે સોલ્વ કરી શકો. એક્ઝામ્પલ તો ખાલી એક સંબંધ આપણને છે એ બરાબર ખબર હોવી જોઈએ કે ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર. નેક્સ્ટ જોઈએ. 5 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો એક્સ વર્ષ હતો, વાય વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? બરાબર ધ્યાન આપજો મિત્રો, પહેલો જે આપણે સરવાળો આપ્યો છે તે 5 વર્ષ પહેલાંનો આપ્યો. 5 વર્ષ પહેલાં છે એ પિતા અને પુત્ર એટલે બે વ્યક્તિ છે. પિતા અને પુત્ર એટલે વ્યક્તિ કેટલા? બે વ્યક્તિ. આ બે વ્યક્તિની ઉંમરનો સરવાળો આપ્યો આપણને એક્સ વર્ષ. ક્યારે? 5 વર્ષ પહેલાં. 5 વર્ષ પહેલાં એક્સ વર્ષ હોય તો હાલમાં કેટલો હોય? તો કે હાલમાં બંનેની ઉંમર છે, આ 5 વર્ષ પહેલાંની વાત હતી, હવે હાલમાં કેટલો હોય? તો કે હાલમાં બંનેની ઉંમરમાં 5-5 વર્ષનો વધારો થયો હોય. બંનેની ઉંમરમાં 5-5 વર્ષનો વધારો થયો હોય. બે વ્યક્તિ છે, બંનેની ઉંમર 5-5 વર્ષ વધે તો સરવાળો કેટલો વધે? તો કે 5 અને 5 10 જેટલો વધે. તો આ એક્સ હતો એની જગ્યાએ કેટલો થઈ જાય? એક્સ પ્લસ 10 થઈ જાય. બીજા 10 વર્ષનો વધારો થાય એટલે સરવાળો થઈ જાય એક્સ પ્લસ 10 વર્ષ. આપણને પૂછ્યું છે કે વાય વર્ષ પછી, બરાબર? તો હજી એક સ્ટેપ આગળ વચ્ચે, વાય વર્ષ પછી. તો વાય વર્ષ પછી કેટલો થાય? ધ્યાન આપજો. તો એવું કીધું કે 3 વર્ષ પછી કેટલો? તો બંનેની ઉંમર 3-3 વર્ષ વધે એટલે કુલ 3-2 6 વર્ષ વધે. 5 વર્ષ પછી કેટલો? તો બંનેની ઉંમર 5-5 વર્ષ વધે એટલે 5-5 10 વર્ષ વધે. તો વાય વર્ષ પછી કેટલો? તો બંનેની ઉંમર વાય એટલે કે 2y વર્ષ વધે. બરાબર. તો એક્સ પ્લસ 10 હતી તેને હજી બીજા 2y વધે તો ટોટલ થાય એક્સ પ્લસ 2y પ્લસ 10 વર્ષ. તો વાય વર્ષ પછી છે એ પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થાય? એક્સ પ્લસ 2y પ્લસ 10 વર્ષ જેટલો થાય. બરાબર. તો ક્યાંય ભૂલ કર્યા વગર છે એ આ પેપર તમારે બરાબર સોલ્વ કરવાનું હતું. એકદમ સરળ એક્ઝામ્પલ્સ બધા હતા, બરાબર. અને આવા જ એક્ઝામ્પલ સાથે છે. ફરી વખત મિત્રો હું કહું છું કે આ બુક જો તમે પ્રિપેરેશન કરશો તો તમને એક પણ પેપર ગણિતના દાખલા છે એ અઘરા લાગવાના નથી. તો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.